ફરી એકવાર ન્યૂઝ રૂમ થી બઝર વાગી ચૂક્યું છે અને બઝર વાગે છે ત્યારે ત્યારે મતલબ એ છે કે ગુજરાત ફર્સ્ટ નવા સમાચાર લઈને આપની સમક્ષ આવ્યું છે. દાદરા નગર હવેલીમાં ઉદ્ધવ ગ્રુપના શિવસેનાની વર્તમાન સાંસદ કલાબેન ડેલકર કે જેઓ ભાજપમાં જોડાયા. મહત્વના સમાચાર, કલાબેન ડેલકર પણ ભાજપમાં જોડાયા. શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર પણ તેમની સાથે ભાજપમાં જોડાયા છે. પ્રદેશના આખા સંગઠને કેસરિયા કર્યા છે. જાગૃતિ, કેસરિયાનો દોર હજુ યથાવત. જી જી, અને આ સમગ્ર માહિતીને લઈને ઇલેક્શન વોર રૂમ થી જોડાઈ ચૂક્યા છે દીક્ષિત. ઓવર ટુ યુ. બિલકુલ, તો મહત્વની વાત કે ઉદ્ધવ ઠાકરે જૂથના જે દાદરા નગર હવેલીમાં અસ્તિત્વ હતું તે શિવસેનાનું અસ્તિત્વ પણ હવે ગુજરાતમાંથી એટલે કે દાદરા નગર હવેલી સંઘ પ્રદેશ બાજુથી સાંસદ પણ હતા તે અસ્તિત્વ ખતમ થતું દેખાઈ રહ્યું છે. કારણ કે મોહન ડેલકરનો પરિવાર છે કે જે શિવસેના સાથે જોડાયેલો હતો તે હવે કેસરિયા કરી લીધા છે. આખે આખા સંગઠને એક સાથે કલાબેન ડેલકર, અભિનવ ડેલકર સહિતના નેતાઓ કે જેઓ શિવસેનાના અધ્યક્ષ હતા આ તમામે આજે કેસરિયા કરી લીધા છે. લોકસભાની ચૂંટણી પહેલા આ સૌથી મોટી અપડેટ છે તે ગુજરાતને કહી શકાય. કારણ કે દાદરા નગર હવેલી અને એક મહત્વનું અસ્તિત્વ હતું, ત્યાંથી લોકસભાના સાંસદ પણ હતા. પરંતુ હવે મહત્વના સમાચાર, મહત્વના અપડેટ એ, કારણ કે આજે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 3 તબક્કામાં ગુજરાતમાં જ્યારે પેટા ચૂંટણી અને લોકસભાની 26 બેઠક પર એક સાથે જ આ ચૂંટણી છે તે યોજાવાની છે જાગૃતિ. પરંતુ દાદરા નગર હવેલીથી એક બાજુ ચૂંટણી પંચની પત્રકાર પરિષદ કે તેમાં વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે જે ડેલકર આખો પરિવાર છે તે પરિવારના તમામ સભ્યોએ એક સાથે કેસરિયા કરી લીધા છે. એટલે કે કેસરિયા થવાનો યુગ છે. એક બાદ એક નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોડમાં જોડાઈ રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથને એક મોટો ફટકો કહી શકાય અને અસ્તિત્વ પૂરું થઈ ગયું જાગૃતિ એ જ કહી શકાય. દીક્ષિત, સવાલ એક એ પણ થઈ રહ્યો છે કારણ કે ભાજપની રીતિ છે સરપ્રાઈઝ આપવાની. હજુ તો તેઓ શિવસેનામાં હતા અને અહીં તેઓના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. એટલે કે પહેલા નામની જાહેરાત થઈ અને પછી તેઓએ પક્ષ પલટો કર્યો. બિલકુલ, તો આ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવામાં ખૂબ માહેર છે. એક બાદ એક ગુજરાતમાં મોઢવાડિયા, અમરીશ ડેર સહિતના નાના સરપ્રાઈઝ ન કહેવાય. કારણ કે જે આખી પેઢી મોઢવાડિયા સાથે જોડાયેલી હતી, પ્રદેશ અધ્યક્ષ નેતા વિપક્ષ સહિતના મુદ્દા ઉપર મોઢવાડિયા રહી ચૂક્યા હતા, તેઓએ આજના સમર્થન સાથે આખું પોરબંદરનું સંગઠન ખાલી કરી નાખ્યું. તે જ પ્રકારની સ્થિતિ દાદરા નગર હવેલીમાં થઈ. એટલે કે ઓપરેશન લોટસ છે તે તમામ જગ્યાએ ચાલતું હતું, તમામ જગ્યાએ સમજાવવામાં આવી રહ્યા હતા અને કેસરિયા છે તે કરવામાં આવી રહ્યા હતા. ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી અપડેટ એ કે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના છે તે શિવસેનાનું અસ્તિત્વ દીવ, દમણ, દાદરા નગર હવેલી કે સંઘ પ્રદેશોમાં હતું ત્યાં પણ પૂર્ણ થઈ ગયું. દીક્ષિત, અત્યાર સુધી આપણે એવા સમાચારો સાંભળતા હતા કે કોંગ્રેસના કાંગરા ખર્યા છે, દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર ને એ કે શિવસેનાને પણ ફટકો પડી ચૂક્યો છે ચૂંટણી નજીક આવતા જ. બિલકુલ, તો એ આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે ઓપરેશન લોટસ આ વિસ્તારમાં થયું, આ વિસ્તારમાં થયું. પરંતુ એક નહીં, રાજ્યભરમાં તમે સૌરાષ્ટ્રમાં જશો તો અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, ભૂપત ભાયણી, અરવિંદ લાડાણી સહિતના અનેક દિગ્ગજોએ કર્યા કેસરિયા. તો તમે ઉત્તર ગુજરાત તરફ જશો તો પણ સીજે ચાવડા સહિતના અનેક દિગ્ગજો ઓપરેશન લોટસમાં આવ્યા અને કેસરિયા થયા. મધ્ય ગુજરાતની પણ એક પ્રકારની સ્થિતિ, દક્ષિણ ગુજરાતની એક પ્રમાણેની સ્થિતિ અને સાથે જ સંઘ પ્રદેશમાં પણ એ પ્રમાણે હતું કે જ્યાં ક્યાંક શિવસેનામાં આખા ગુજરાતમાં કોઈ મોટા ભાગનું અસ્તિત્વ શિવસેનાનું નથી, પરંતુ જ્યાં અસ્તિત્વ હતું ત્યાં પણ અસ્તિત્વ ખતમ થઈ ગયું. ભાજપના ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા, જાહેરાત થઈ દેવામાં આવી. એટલે કહી શકાય કે તમામ તૈયારીઓ છે તે ભાજપ કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. ભાજપનો નારો છે અબ કી બાર 400 કે પાર અને એક અકેલા સબકે ભારીના નારાથી આગળ વધી રહ્યા છે. તો કોંગ્રેસના પણ બેરોજગારી સહિતના અનેક મુદ્દા છે, રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સહિત લઈને પણ આગળ નીકળ્યા છે. પરંતુ હવે જાગૃતિ એ વાતની રાહ જોવાની છે કે અબ કી બાર 400 પાર થશે, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સફળ થશે. કારણ કે ચૂંટણી છે તેની જાહેરાત થઈ ચૂકી છે, જૂનમાં પરિણામ પણ આવી જશે અને ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દર્શકોને કહીએ કે ગુજરાતમાં 7મી મે તમારા મતાધિકારનો ઉપયોગ કરજો. કારણ કે પેટા ચૂંટણીને છાશે 26 લોકસભાની ચૂંટણી, 1,82,00,000થી વધુ યુવા મતદારો દેશભરમાં છે. ત્યારે ફર્સ્ટ ટાઈમ વોટરને પણ આપણે અપીલ કરીએ છીએ કે વોટ કરજો. પરંતુ રાજકીય એક એક અપડેટ તમે જો જોવી હોય તો તમે ગુજરાત પર સતત જોતા રહેજો. કારણ કે ક્યાં કેસરિયા થયા, કોણ કોંગ્રેસમાં જોડાયું, ક્યાં કાંગરા ખર્યા, આવા એક એક સમાચાર છે તે આપણે આપણા દર્શકો સુધી સતત પહોંચાડતા રહીશું જાગૃતિ.